जय श्री कृष्ण वाले मित्रों, काले माळखा मोकल्या एने अंदर टीचरे आ प्रश्न मोकलेलो छे, एकदम सहेलो छे। ना सॉरी, आ तो होमवर्कमां हतो आ प्रश्न ने। हाँ, अहीं पानो नंबर लखेलो छे तो आ प्रश्न कराव्यो पण छे, पानो नंबर 79 पर, पण साथे एक वार रिमाइंड करावी दो केवी रीते आ गणवानुं छे, पछी आगळनो वीडियो करीए। हवे आ 6 खाली जग्याએ છે, જવાબ સુધી પહોંચવાનું છે આપણે કાપા ગણતા ગણતા। આ બેમાંથી કોઈ પણ એક સંખ્યા આપી હોય, ઉપરની કે નીચેની, બરાબર। આ નીચે સંખ્યા 3 છે, બીજી સંખ્યા 3 છે, તો 3ને ગણવાના 9 સુધી, 3 પછી ગણવાના 9 સુધી। ક્યાં સુધી? 3 પછી ગણવાના 9 સુધી। 3 પછી 4, 5, 6, 7, 8, 9। કેટલા કાપા ગણાયા? તો 4 એકા 4, 5 ને 6, 6 કાપા ગણાયા તો 6 જવાબ। હવે ઉપરની સંખ્યા છે, પહેલી બીજીમાંથી કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાને આપણે 7 સુધી ગણવાની। હવે 5 છે તો 5 પછી, ટીચરે આમ પછી કરતા શીખવાડ્યું છે, પછી 6, 7। કેટલા કાપા ગણાય? 1 અને 2, તો આ 2 જવાબ। સમજ પડી? હજી પુનરાવર્તનમાં હું સરાવ આપીશ, કોઈ ટેન્શન લેતા નહીં, સમય છે આપણી પાસે। ઓકે, ચાલો આગળ જઈએ બાદબાકીનું પૂર્ણ કરવા। પાનું 91 કાઢો, 91, આડી બાદબાકી, ઊભી બાદબાકી અને આડી બાદબાકી। આડી બાદબાકીમાં ટીચરે જોડકા પૂછેલા છે, બરાબર। હા, આડી બાદબાકીમાં જોડકા પૂછ્યા છે એટલે બરાબર શીખી લેજો વિદ્યાર્થી મિત્રો, સમજ પડી? બરાબર શીખી લેજો। હવે 9 - 7, 9 કાઢીએ, પહેલાં કાપા કાઢો, શોર્ટકટ જજો। 4 એકા 4, 4 2 8 ને 1 9, બરાબર। 9માંથી 7 કાપીએ, 1 2 3 4 5, 6 ને 7 કેટલા બાકી રહ્યા? 1 અને 2, કેટલા બાકી રહ્યા? 1 અને 2, તો લખો 2 જવાબ। બધાને કાપા કાઢતા આવડે છે ને? હા, ચાલો 4 એકા 4, હવે 7 કાઢીએ, 5 6 ને 7। હવે 7માંથી 3 કાપો, 1 2 3, કેટલા બાકી રહ્યા? 4, કેટલા બાકી રહ્યા? 4, તો 4 લખો। 9, 4 એકા 4, 4 2 8 ને 1 9, બરાબર। હવે 9માંથી કશું નથી જતું, કંઈ નહીં જાય તો 9ના 9, કંઈ નહીં જાય તો 9ના 9, 9 લખો। સરવાળા કે બાદબાકીમાં જ્યારે 0 આવે છે પહેલી બે સંખ્યામાં, ત્યારે એનો એ જ જવાબ આવે છે, એનો એ જ જવાબ આવે છે। 7 - 1, 7 કાઢીએ, 4 એકા 4, 5 6 ને 7, 7માંથી 1 કાપો, 1, કેટલા રહ્યા? 1 2 3, અરે સોરી, 4 એકા 4, 5 ને 6। ઘણા છોકરાઓને મારી જેમ કાપતા નથી, આમ જો કાપશો નહીં ને, આ કટ થયું, આ કટ થયું, તો તમને ખબર જ નહીં પડશે કે આપણે ગણતરી કરી કે કાપીએ છીએ, એટલે કટ બતાવો, આ કપાઈ ગયું, આ કપાઈ ગયું, છરીથી કેમ કપાઈ ગયું, કપાઈ ગયું, એમ અંગૂઠાથી કપાઈ ગયું, કપાઈ ગયું, બરાબર। ચાલો 8 માંથી 8 ઓછા કરીએ, 4 એકા 4, 4 2 8, 8 કાપીએ, 1, જો કાપે છે ટીચર, 2 3 4 5 6 7 8, 8 કાપતા શું રહ્યું? કાંઈ નહીં, એટલે 0। હવે 9, વાલી મિત્રો, હું જે હોમવર્ક આપું
એની અંદર વિદ્યાર્થીઓના હાથ પર જેમ ટીચર કાપા દોરે છે એમ તમે નેલ પોલિશથી દોરી દેજો. સેનાથી? નેલ પોલિશથી. પછી રિમૂવરથી નીકળી પણ જશે. ને આ અંગૂઠાનો નખ પણ નેલ પોલિશથી રંગજો, લાલ નેલ પોલિશ હોય ત્યાં સુધી લાલ. અને પછી નેલ પોલિશથી આ કાપા કરજો એટલે બાળકને થોડો ઇન્ટરેસ્ટ આવે. નહીં તો બાળકને ઇન્ટરેસ્ટ આવતો નથી સરવાળા બાદબાકીમાં. એટલે નેલ પોલિશથી દોરજો, પછી રિમૂવરથી સાફ કરજો, સાબુથી ધોઈ કાઢજો હાથ. જ્યારે કરતા હોય ત્યારે જ નેલ પોલિશનો ઉપયોગ કરો. ફક્ત 9 પોઈન્ટ બતાવવાના છે. 9, ચાલો 9, 4 × 4, 4 × 2, 8 ને 1, 9. 4 કાપીએ, 1, 2, 3, 4. કેટલા રહ્યા? 4 × 4 ને 1, 5. હવે 8. 4 × 4 ને 4 × 2, 8. 3 કાપીએ, 1, 2, 3. 4 × 4 ને 1, 5. હવે 6. 6માંથી 0 કાપવાના. મેં શું કહ્યું? જ્યારે 0 ઓછા કરવાના હોય તો એનો એ જ જવાબ. ત્યારે કાપા ગણવા બેસવાનું નહીં, એનો એ જ જવાબ આવશે. હવે આ 4 હોમવર્કમાં આપું છું, કારણ કે પરીક્ષામાં આડી બાદબાકી જ શીખવાની પૂછેલી છે જોડકામાં. આ 4 હોમવર્ક કરશો, પાનું ઉતરાવી દો. હા, તમારે જાતે કરવાની છે 4. ચાલો અહીં પણ ગણીએ આગળ. 8. હવે આ મહત્ત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્ન મહત્ત્વનો છે ને હું વિડીયોમાં આપીશ. આ પ્રશ્ન ટીચર વિડીયોમાં આપશે, તમારે હમણાં નથી કરવાનો. વિડીયો તમે વારંવાર ખોલીને જોઈ શકો માટે ટીચર વિડીયોમાં આપશે. આ પ્રશ્ન તમારે હમણાં નથી કરવાનો. એમાં અમુક સૂચનાઓ છે, પહેલાં હું નોટમાં કરાવીશ ને પછી સ્વાધ્યાય પોથીમાં કરાવીશ. અમુક સૂચનાઓ લખાવવાની છે. હા, હવે આગળ એક કવિતા આપેલી છે. આ જ કવિતા હું યુટ્યુબ પર શોધતી હતી પણ મને નહીં મળી. બહુ શોધ્યું, આજે પણ શોધ્યું પણ નહીં મળી. જોતી હતી કે તમને મોકલું. ચાલો આપણે અહીંયા ગાઈશું. 5 નાની ચકલીઓ. શું થાય છે? બાળક કેવી રીતે બાદબાકી શીખે છે એ જોજો. 1, 2, 3, 4, બોલો મારી પાછળ. 1, 2, 3, 4, 5. 5 નાની ચકલીઓ આવી મારે દ્વાર. 5 નાની ચકલીઓ આવી મારે દ્વાર. હું પહેલી વાર બોલું, પછી બીજી વાર બોલો ત્યારે મારી સાથે બોલો. 1 ઉડી ગઈ ને રહી ગઈ 4. 5 ચકલીઓ આવી, એમાંથી આ 5માંથી 1 ઉડી ગઈ, આ ઉડી ગઈ, રહી ગઈ 4. 4 નાની ચકલીઓ ચણે કણ કણ. 4 નાની ચકલીઓ ચણે કણ કણ. 1 ઉડી ગઈ ને રહી ગઈ 3. આ 4માંથી 1 ઉડી ગઈ, રહી ગઈ 3. 1, 2, 3. 3 નાની ચકલીઓ ભેગી થઈને રમે. 3 નાની ચકલીઓ ભેગી થઈને રમે. 1 ઉડી ગઈ ને રહી ગઈ 2. આ 3માંથી 1 ઉડી ગઈ ને રહી ગઈ 2. 1, 2, 1, 2. 2 નાની ચકલીઓ આવી મારે પાસે. 2 નાની ચકલીઓ આવી પાસે પાસે. 1 ઉડી ગઈ ને રહી ગઈ 1. 1 ઉડી ગઈ ને રહી ગઈ 1. 1 નાની ચકલી રહી ગઈ એકલી. 1 ઉડી ગઈ ને એકે નહીં રહી, એકે ચકલી નહીં ચકલી. એકે નહીં ચકલી એટલે 1 ઉડી ગઈ ને 0 ચકલી. કેટલી ચકલી રહી? 0. 0 એટલે કાંઈ નહીં. 0 એટલે કાંઈ નહીં. આ કવિતા જો મને હજી પણ મળે તો હું મોકલીશ. બહુ પ્રયત્ન કરું છું પણ નથી મળતી. મેં જ્યારે જોયેલી ત્યારે મને બહુ જ ગમેલી એ કવિતા. હવે અહીંયા હોમવર્ક કરવાનું છે.
ટીચર હોમવર્કમાં મદદ નથી કરવાના, આ હોમવર્કમાં મદદ નથી કરવાના, કાપા ગણો ને હોમવર્ક જ છે, ગૃહ કાર્ય કરો, કાપા ગણો ને આવા જોડકા ટીચરે પૂછેલા છે, સેમ આવા જોડકા ટીચરે પૂછેલા છે, એટલે આજથી જ પ્રેક્ટિસ કરો પુનરાવર્તનની, બરાબર. એના પછીનું પાનું છે આ, બાદબાકી કરો અને મોટા અંકમાંથી નાનો અંક બાદ કરો. આ ટીચર કરાવે છે. અહીંયા બાદબાકી કરી જોડી બનાવો. બાદબાકી કરો નવ, એ ચારે કા ચાર, ચાર દુ આઠ અને એક નવ, નવમાંથી બે ઓછા કરો, એક બે ત્રણ, કેટલા બાકી, ના બે ઓછા કરો, અહીંયા બે, તો ચારે કા ચાર, પાંચ છ ને સાત, સાત બાકી રહે. તો સાત શું છે? આ સાત રેડિયો છે. મેં પહેલાં આગળ પણ તમને સમજાવેલું સરવાળામાં, જ્યારે ચિત્ર આપેલો હોય તો ગણીને ઉપર લખી દેવાનો, આ ત્રણ છે, આ કેટલા છે, ચાર, આ કેટલા છે, મોબાઈલ છ, આ કેટલા છે, મિક્સર પાંચ, આ કેટલા છે, એક, આ બે, આ સાત. આપણો જવાબ શું આવ્યો? સાત. તો એને સાત સાથે જોડવાનું. પહેલાં લખી દેજો, પછી બધું સીધ સરળ જ છે. આ બાજુ પણ બાદબાકી જોડાશે. હું આ પ્રશ્ન કરાવી લઉં. ચાલો, નવ ઓછા પાંચ, પહેલાં નવ કાઢવાના, એમાંથી પાંચ કાપો, એક બે ત્રણ ચાર પાંચ, કેટલા બાકી રહ્યા, ચાર, તો આ ચાર લખેલા છે. હવે આઠ ઓછા પાંચ, આઠ કાઢીએ, ચાર એકા ચાર ને ચાર દુ આઠ, પાંચ કાપીએ, એક બે ત્રણ ચાર પાંચ, કેટલા બાકી રહ્યા, ત્રણ. સાત ઓછા પાંચ, સાત કાઢીએ, ચાર એકા ચાર, પાંચ છ ને સાત, સાતમાંથી પાંચ કાપીએ, એક બે ત્રણ ચાર પાંચ, કેટલા બાકી રહ્યા, બે. છ ઓછા પાંચ, ચાર એકા ચાર, પાંચ ને છ, છમાંથી પાંચ કાપીએ, એક બે ત્રણ ચાર પાંચ, કેટલા બાકી રહ્યા, એક. પાંચ, ચાર એકા ચાર ને એક પાંચ, પાંચમાંથી પાંચ કાપીએ, એક બે ત્રણ ચાર પાંચ, કાંઈ નહીં બાકી રહ્યા, ઝીરો. હવે નવ, નવ ઓછા ચાર, નવ કાઢીએ, ચાર એકા ચાર, ચાર દો આઠ ને એક નવ, નવમાંથી ચાર કાપીએ, એક બે ત્રણ ચાર પાંચ, કેટલા બાકી રહ્યા, ચાર. લખીએ ચાર, ના કંઈક ભૂલ થઈ, હા બરાબર છે, ચાર, નવમાંથી ના પાંચ આવશે, ખોટું છે, રબર નથી એટલે છેકી નાખું, પાંચ. હવે આઠમાંથી ચાર ઓછા કરીએ, ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર એક બે ત્રણ ચાર, રહ્યા ચાર. સાતમાંથી ચાર ઓછા કરીએ, ચાર એકા ચાર, પાંચ છ ને સાત, ચાર કાપીએ, એક બે ત્રણ ચાર, રહ્યા ત્રણ. છમાંથી ચાર ઓછા કરીએ, ચાર એકા ચાર, પાંચ ને છ, છમાંથી ચાર, એક બે ત્રણ ચાર, રહ્યા બે. હવે પાંચમાંથી ચાર ઓછા કરીએ, ચાર એકા ચાર ને એક પાંચ, ચાર કાપીએ, એક બે ત્રણ ચાર, રહ્યા એક, બરાબર. હા, હવે ત્રણ, નવમાંથી ત્રણ ઓછા કરીએ, નવ કાઢીએ, ચાર એકા ચાર, ચાર દો આઠ ને નવ, નવમાંથી ત્રણ કાપો, એક બે ને ત્રણ, ચાર એકા ચાર, પાંચ ને છ, રહ્યા. આવા પઝલ આવતા નથી પરીક્ષામાં, પણ સમજ કેળવવી જરૂરી છે. હવે આઠમાંથી ત્રણ કાઢીએ, ચાર એકા ચાર, ચાર દો આઠ, એક બે ને ત્રણ, ચાર ને એક પાંચ, પાંચ લખેલા છે. સાતમાંથી ત્રણ કાઢીએ, ચાર એકા ચાર, પાંચ છ ને સાત, ત્રણ કાપો, એક બે ને ત્રણ, ચાર રહ્યા. છમાંથી ત્રણ કાપીએ, ચાર એકા ચાર, પાંચ ને છ, છમાંથી ત્રણ કાપો, એક બે ને ત્રણ, રહ્યા ત્રણ.